હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ વેલકમ ટુ શ્રી ક્રિએશન આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે શ્રીઅંગના કંઠ માલાજી બનાવતા શીખડાવીશ બાંધણીના ભાવના શ્રીઅંગના માલાજી બનાવશું જે એકદમ ઇઝી છે અને આપ ઇઝીલી બનાવી શકશો આ વિડીયો જોઈને

અને મોતીના મેચિંગ દોરો લીધો છે માલાજી બનાવવા માટે અને સોય લીધી છે કાતર જોશે તો ચલો સ્ટાર્ટ કરીએ બે પિંક કલરના મોતી લેવાના છે અને બે બ્લુ કલરના મોતી લેવાના છે દોરામાં ગાંઠ નથી વારી આવી રીતના બંનેને સામસામે દોરાને ગાંઠ વાળી દેવાની જેથી કરીને ગાંઠ નાની વળે અને દેખાય ભી નહીં બે ત્રણ ગાંઠ વાળી લેશું અને દોરો કટ કરી લેશું હવે પિંક મોતી ઉપરની સાઈડ આવે એવી રીતના રાખવાનું છે અને બ્લુ મોતી નીચેની સાઈડ આવવું જોઈએ આવી રીતના પકડી લેવાના અને પછી આ જે સાઈડનું બ્લુ મોતી છે એમાંથી પાછા નીકળી જશું બ્લુ બંને નીચેની સાઈડ રહેશે અને પિંક ઉપરની સાઈડ રહેશે પછી પિંક કલરના બે મોતી લેશુ અને બ્લુ કલરનું એક મોતી લેશું અને ઓપોઝિટ સાઈડ માંથી નીકળી જવાનું છે સાવ ઇઝી છે ધ્યાનથી જોશો એટલે ઈઝીલી આવડી જશે હવે આપણે અહીંયા મોતી માં દોરો છે અને આપણે જવાનું અહીંયા છે બ્લુ પાસે એટલા માટે આજે બંને સાઈડના પિંક અને આ બ્લુ છે એમાં બધામાંથી નીકળી જશું અને હવે બ્લુમાંથી બી નીકળી જશું બ્લૂ પાસે છે અહીંયા એટલે એક ઘટે છે બ્લૂ એટલા માટે એક બ્લુ લેશું મોતી અને બે પિંક કલરના મોતી લેવાના છે સ્ટાર્ટિંગમાં આપણે ચાર મોતી લીધા છે પછી આપણે ત્રણ મોતી લેવાના રહેશે કેમકે એક મોતીમાં તો ઓલરેડી આપણે નીકળા હોઈએ એટલા માટે આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું હવે દોરો અહીંયા આવ્યો છે અને આમાંથી આપણે નીકળવાનું થશે બ્લુમાંથી કેમ કે એની બાજુના મોતીમાં પોરવાનું થશે એટલા માટે હવે આ બ્લુ તો છે જ અને આ સાઈડ આની હારે કનેક્ટ કરવી જોશે લાઇન એટલે આ બ્લુ ભી છે તો બે જ મોતી લેવાના થશે સાઈડમાં એટલે બે પિંક કલરના મોતી લઈ લેવાના અને આ જે આગલી લાઈન નું બ્લુ છે ને એમાંથી નીકળવાનું થશે એમાંથી નીકળી ગયા બાદ જે આ સાઈડનું બ્લુ છે એમાંથી નીકળવાનું સાઇડના બ્લુમાંથી નીકળી ગયા બાદ જે આ ઉપરનું પિંક છે એમાંથી નીકળી જવાનું તો આ બાંધણીની ડિઝાઇન થઈ ગઈ બહુ જ સુંદર લાગી રહી છે આમાં તમે કોઈ બી કલર કોમ્બિનેશન લઈ શકો અત્યારે મેં પિંક અને બ્લુનું કોમ્બિનેશન લીધું છે તમે રેડ ગ્રીન લઈ શકો યલો રેડ અથવા યેલો ગ્રીન કોઈ બી લઈ શકો હવે આપણે અહીંયા પિંક તો ઓલરેડી છે એટલા માટે એક પિંક લેશુ અને બે બ્લુ મોતી લેશું ત્રણ મોતી ટોટલ લેવાના થશે અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું પછી જે સાઈડનું પિંક કલરનું મોતી છે એમાંથી નીકળી જવાનું ઉપરનું બ્લુ છે એમાંથી ભી નીકળી જશું અને સાઈડ નું બ્લુ અને ઉપરની નું પિંક આ બંને માંથી નીકળવાનું રહેશે હવે ઓલરેડી આ બ્લુ માંથી અને પિંકમાંથી નીકળાય એટલે બે મોતી તો છે જ એટલે સાઈડના બે મોતી લેવાના થશે તો એના માટે આપણે એક પિંક લઈશું અને એક બ્લુ મોતી લેશું અને જે આ વચ્ચેનું બ્લુ છે ને એમાંથી નીકળશું અને પાછું પિંકમાંથી નીકળશું કેમકે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરવી છે એટલે ઉપરની સાઈડ આપણે આવવાનું રહેશે હવે સાઈડનું પિંક મોતી છે એમાંથી નીકળી જવાનું અને ઉપરનું બ્લુ મોતી છે એમાંથી નીકળી જવાનું એકદમ સુંદર લાગી રહી છે અને હવે હું તમને નમૂનો કેવી રીતના જોવો એ બી શીખડાવીશ જેથી તમે ઇઝીલી બનાવી શકો તમારે સ્ટેપ રિપીટ કરી અને જોવા ના પડે હવે અહીંયા બ્લૂ છે એક એની બાજુમાં બ્લૂ જ આવશે એટલે એક બ્લૂ લેશું અને બે પિંક લેશું ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું છે અને પછી પાછું બ્લુ માંથી નીકળી જવાનું પછી અહીંયા બ્લુ છે ઓલરેડી અને આ બ્લુ માંથી નીકળવાનું થશે એટલે બે મોતી તો છે જ ઓલરેડી અને ડિઝાઇન ભી થઈ ગઈ છે તો હવે પિંક કલરના જ મોતી આવશે અને બે મોતી લેવાના છે તો બંને પિંક કલરના લઈ લેશું અને બ્લુ કલરનું જે ઉપરનું મોતી છે ઉપરની લાઇનનું એમાંથી નીકળી જવાનું પછી જે બ્લુ કલરનું મોતી વચ્ચેનું છે એમાંથી નીકળશું પછી જે પિંક ઉપરનું છે એમાંથી નીકળશું કેમકે આપણે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરવાની રહેશે એટલા માટે હવે હું તમને અહીંયા નમૂનો કેવી રીતના જુઓ એ શીખડાવું આ કોર્નરમાં તમે જોશો તો તમને ઈઝીલી ખ્યાલ આવી જશે જ્યાંથી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે ત્યાં જ આપણો દોરો છે અહીંયા ભી આજે પિંક પાસે અહીંયા દોરો છે તો એના પછી કેટલા મોતી છે એક પિંક એક બ્લુ અને પાછું એક બ્લુ અને પાછા પિંકમાંથી નીકળી ગયા છીએ તો એવી જ રીતના સેમ અહીંયા ભી કરવાનું છે એક પિંક લઈ લેશું અને બે બ્લુ મોતી લઈ લેવાના અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું હવે દોરો અહીંયા છે અને આપણે આ સાઈડ કરવાનું છે તો એના માટે શું કરવાનું સિમ્પલી આમાંથી તો નીકળવું જ પડશે એટલે સાઈડના બેન એક મોતી પિંકમાંથી નીકળી જશું પછી ઉપરનું જે બ્લુ છે એમાંથી બી નીકળવું પડશે અને જો અહીંથી હવે આપણે મોતી લેવાનું સ્ટાર્ટ કરીએ તો આખું આમ સર્કલ ટાઈપ બની જશે સરખી ઇફેક્ટ નહીં આવે એટલા માટે આપણે આ બ્લૂમાંથી નીકળવું પડશે અને આગળની લાઇનનું જે પિંક મોતી છે એમાંથી બી નીકળવું પડશે કેમ કે બંને લાઈન જોઈન્ટ બી રાખવાની છે અને વચ્ચે દોરો બી ના દેખાય એનું બી ધ્યાન રાખવાનું છે એટલા માટે આ બંને મોતીમાંથી નીકળવું પડશે હવે એક પિંક કલરનું મોતી લેશું અને એક બ્લુ કલરનું મોતી લેશું અહીંયા જોશો તો બી ઈઝીલી ખબર પડી જશે પાસે દોરો હોય તો એના પછી એક પિંક આવશે અને એક બ્લુ આવશે અને બ્લુમાંથી નીકળી જવાનું તો સેમ વે અહીંયા બી આપણે એ જ રિપીટ કરવાનું છે એક પિંક અને બ્લુ લઈ અને બ્લુમાંથી નીકળી જવાનું છે બ્લુમાંથી નીકળ્યા બાદ દોરો અહીંયા વચ્ચે છે બરાબર અને આપણે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરવી છે દોરાને અહીંયા આપણે પહોંચાડવો પડશે એના માટે આપણે પિંકમાંથી નીકળી જવાનું પછી જે સાઈડનું પિંક છે એમાંથી બી નીકળી જવાનું અને જે ઉપરનું બ્લુ છે એમાં પહોંચી જવાનું પછી ન્યૂ લાઇન્સ સ્ટાર્ટ કરી શકશું હવે અહીંયા છે તો અહીંયા જોઈ લેવાનું બ્લુ પછી ક્યુ આવે છે તો કે પાછું બ્લુ જ આવશે અને અને પછી પછી એક એક પાછું એવી રીતના એક બ્લુ અને બે પિંક ત્રણ લેવા જોશે મોતી એટલે ત્રણ મોતી લઈ લેવાના એક બ્લુ અને બે પિંક અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું પછી અહીંયા દોરો છે અને જો આ બાજુ જવા જ દેશું બ્લૂમાં તો વચ્ચે દોરો દેખાશે એટલા માટે આપણે ડાયરેક્ટલી આ ઉપરના બ્લૂમાં નીકળી જશું ઉપરના બ્લૂમાં નીકળા તો એના પછી ક્યાં મોતી આવે છે એ જોઈ લેવાનું એક પિંક અને એના પછી પાછું એક પિંક એવી રીતના ટોટલ બે પિંક આવશે તો બે પિંક લઈ લેશું મોતી કેમ કે અહીંયા ભી એક બ્લુ તો ઓલરેડી છે અને આ બ્લુમાંથી આપણે નીકળ્યા છીએ એટલે ટોટલ ચાર મોતી આવે તો બે મોતી તો ઓલરેડી છે એટલા માટે બે મોતી લઈ લેશું હવે દોરો અહીંયા વચ્ચે છે તો એના માટે આપણે જે વચ્ચેનું બ્લુ છે એમાંથી આમ ઉપરની સાઈડ આવી જશું અને પછી ન્યુ લાઇન સ્ટાર્ટ કરવી છે તો આ ઉપરનું જે પિંક છે એમાંથી નીકળી જશું અને હવે સેમ વે રિપીટ કરવાનું છે ખાલી આ ના સમજાય તો આમાં જોતું જવાનું કે દોરો આ મોતીમાંથી નીકળો પછી કેટલા મોતી લીધા છે અને કેમાંથી આપણે નીકળ્યા છીએ એ તો આટલી લાઇન કમ્પ્લીટ કરી લીધી છે મેં હવે અહીંયા આપણે દે પૌરવાનું છે તો એના માટે ત્રણ પિંક કલરના મોતી લઈ લેવાના અને આ દોરો વચ્ચે આવે એવી રીતના મેં રાખ્યો છે તમે જોઈ શકો છો વચ્ચેનું જે બ્લૂ મોતી છે એમાંથી નીકળો છે અને પછી આપણે પિંક ત્રણ મોતી પૂરવી લેશું ત્રણ મોતી પોરવી લીધા પછી પદક લેવાનું છે અને પદક નું જે હોલ હોય એમાંથી નીકળી જવાનું પછી બ્લુ કલરના છ મોતી પોરવી લેશું અને પછી નીચેનું જે પદક હોલ છે એમાંથી નીકળી જશું પછી પાછા છ બ્લુ કલરના મોતી પોરવી લેશું અને જે બીજો હોલ છે ઉપરનો એમાંથી નીકળી જવાનું છે મારે આ સાઈડ સેજ પદકમાં ઓછી જગ્યા છે આ ડિસ્ટન્સ સો પાંચ જ આવ્યા છે એટલે મેં પાંચ જ લીધા છે અને પછી પાછા ત્રણ પિંક પોરવી લેવાના મોતી રીતના ત્રણ પિંક મોતી પોરવી લીધા છે પછી બે બ્લુ લેશું મોતી અને બે પિંક લેશું કેમ કે અત્યારે સ્ટાર્ટિંગ છે એટલા માટે સ્ટાર્ટ પેલી વાર કરીએ ત્યારે ચાર મોતી લેવાના રે એટલે આ થોડું ખાસ ધ્યાનથી જોજો એટલે ઇઝીલી તમને સમજાઈ જાય જે બ્લુ મોતી લીધું છે ફર્સ્ટ એમાંથી આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળવાનું રહેશે પછી પાછા ત્રણ લેવાના કેમકે એક બ્લુ તો છે જ એટલા માટે એક બ્લુ લેશું અને બે પિંક મોતી અને જે આ બ્લુ છે એમાંથી ઓપોઝિટ સાઈડમાંથી નીકળવાનું રહેશે પછી જે ઉપરનું બ્લુ છે એમાંથી નીકળી જશું પછી બે પિંક લેશું અને એક બ્લુ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું આમાં ભી મેં તમને જેવી રીતના ઓમા નમૂનો જોતા શીખડાવ્યો છે એ જ રીતના તમે જોઈ અને બનાવી શકશો હવે દોરો અહીંયા છે અને આ બાજુ આપણે મોતી પોરાવાના છે તો ઉપરનું પિંકમાંથી નીકળવું પડશે અને સાઈડના બંને બ્લુમાંથી આ અને આ નીચેનું બંનેમાંથી નીકળી જશું અને પછી હવે મોતી પોરવાના થશે બે બ્લૂ તો ઓલરેડી મોતી છે જ એટલે બે પિંક કલરના મોતી આપણે પોરવી લેશું અને જે વચ્ચેનું બ્લુ છે એમાંથી નીકળી જશું પછી જે આ સાઈડનું છે એમાંથી નીકળવાનું પછી આ સાઈડનું પિંક છે એમાંથી નીકળી જવાનું અને ઉપરના પિંકમાંથી નીકળી જશું અને હવે મોતી લેવાના થશે તો ફરીથી તમને નમૂનો જોતા શીખડાવું જેથી તમે ઈઝીલી બનાવી શકશો આ સાઈડ બી જોવાનું કે આ પિંક અહીંયા છે તો એના પછી પિંક પછી કયું આવી શકે તો કે પિંક પછી બે બ્લુ અને એક પિંક લેવાનું થશે ટોટલ ત્રણ અહીંયા જે પિંકમાં છે દોરો તો એના પછી બે બ્લૂ અને એક પિંક તો આપણે લઈ લેશું બે બ્લૂ લેશું અને એક પિંક મોતી લેશું અને પિંકમાંથી નીકળી જવાનું પછી આ જે સાઈડ નું બ્લુ છે એમાંથી નીકળી જશું અને હવે આ બ્લુમાં છે તો એના પછી એક બ્લુ અને પાછા બે પિંક છે તો આપણી પાસે એક બ્લુ તો ઓલરેડી છે પછી એક પાછો બ્લુ લેશું સોરી એક બ્લુ લેશું અને પછી અહીંયા પિંક ઓલરેડી છે એટલે ટોટલ બે છે એટલે એક બ્લુ અને એક પિંક બે લેવાના થશે ત્રણ નહીં લેવા પડે અહીંયા એક બ્લુ અને એક પિંક લઈ અને પિંકમાંથી નીકળી જવાનું પછી જે આ વચ્ચેનું છે બ્લુ એમાંથી નીકળી જશું કેમ કે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરવી છે તો એના માટે આપણે ઉપરની સાઈડ આવવું જ પડશે હવે બ્લુ છે એમાંથી નીકળી જશું હવે અહીંયા બ્લુમાંથી નીકળ્યા પછી બે પિંક આવે છે અને એક બ્લુ આવે છે તો એ લઈ લઈશું મોતી એક વખત થઈ જશે એટલે પછી તો તમને જોઈને આવડી જ જાય અને તો બી જો તમને ના સમજાય તો તમે મને કમેન્ટ કરી શકો હું શ્યોર તમને કમેન્ટમાં રિપ્લાય કરીશ સાઈડમાંથી નીકળી ગયા અને ઉપરનામાંથી નીકળી જવાનું પછી જે આ સાઈડનું બ્લુ છે અને ઉપરની સાઈડનું જે બ્લુ છે બંનેમાંથી નીકળી જવાનું હવે અહીંયા બે તો ઓલરેડી છે અને એના પછી કયું મોતી છે બ્લૂમાંથી દોરો નીકળ્યા પછી બે પિંક કલરના મોતી આવશે અને બ્લુમાંથી નીકળવાનું એટલે બે પિંક કલરના મોતી લઈ લેશું અને બ્લુ છે મોતી એમાંથી નીકળવાનું થશે પછી આ સાઈડનું જે બ્લુ છે એમાંથી નીકળી જવાનું પછી પિંકમાંથી નીકળી કેમ કે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરવી છે એટલે ઉપર આવવું પડશે હવે સેમ વે રિપીટ કરી લેશું જેટલું આ બનાવ્યું છે આ સાઈડ એટલું આ સાઈડ બનાવી લેશું તો રેડી છે બાંધણીની કંઠમાલા જે એકદમ સુંદર લાગી રહી છે અને જો તમને ના સમજાય કાંઈ તો તમે મને કમેન્ટ કરી શકો હું શ્યોર તમને સમજાવવાની ટ્રાય કરીશ અને આવા જ લેટેસ્ટ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો સો તમને લેટેસ્ટ વિડીયો નોટિફિકેશન મળી શકે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો અને હા જો તમારી પાસે ન્યુ ડિઝાઇન હોય તો તમે એ ભી મારી સાથે શેર કરી શકો હું શ્યોર તમને એ ભી શીખડાવીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો